हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण पांच गुजराती में पूरक पाचन त्रण छे खीचड़ी पकाओ पकाओ छो खीचड़ी पकाओ छो ये पाठन हेडिंग है। आप बीरबल की चतुराई मेटो बीरबल एनी चतुराई मैं जाणी दो आप बदा जाए कि अकबर बीरबल की वार्ताओं बड़ी बहुज आए और यहाँ अलग पीछे बीरबल की चतुराई तरीके वार्ताओं ओखाई है। एम ज आप एक किस्सो है आज कि अकबर बीरबल की एक चतुराई की कथा अपने आ आपी छे। बीरबले एनी चतुराई थी अदेखा चौकीदार ने बोधपाठ भणाव्यो अने जुवान ने न्याय अपायो अने अकबरनी आँख खोली आपी। हवे अकबरे अदेखो चौकीदार एटले के बीजानी सारी स्थिति देखी न खमाता थतो द्वेष, एटले के बीजा कोईनुं सारुं थाय ए जोई ना सके एवो व्यक्ति एने अदेखा चौकीदार तरीके अहींया ओळखायो छे। एने तो बोधपाठ भणाव्यो छे, साथे साथे नवजुवानने न्याय पण आप्यो अने अकबरने जे ख्याल हतो ए ख्याल पण आवी गयो। हवे आपणे पाठ तरफ वळीशुं के શિયાળાના દિવસ હતા, જેમ અત્યારે શિયાળાના દિવસો ચાલે છે તે વખતે પણ શિયાળાના દિવસો હતા। કડકડતી ઠંડી પડતી હતી, એટલે ઠંડી સખત ઠંડી પડતી હતી। દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો। હવે આ દરબારમાં અકબર બાદશાહ બેઠા હતા અને બેઠા બેઠા મનમાં એક વિચાર આવ્યો। તેમણે દરબારીઓને પૂછ્યું, મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો? શું કહે છે કે આપણી મહેલની પાસે જે તળાવ છે ત્યાં આખી રાત કોઈ ઠંડા પાણીમાં ઊભું રહે ખરું? એક દરબારી બોલ્યો, નામદાર, દિલ કોરી નાખે એવી ઠંડી છે, બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહેવાની કોની છાતી ચાલે? ઉનાળો હોય તો કોઈ એવી હિંમત કરે? એટલે દરબાર ભરેલું છે, એમાંથી એક દરબારી બોલે છે, શું બોલે છે? નામદાર એટલે કે બાદશાહને જ કહે છે, અકબરને જ કહે છે કે દિલ કોરી નાખે એવી ઠંડી છે। દિલ કોરી નાખે એવી ઠંડી એટલે કે સખત પુષ્કળ ઠંડી પડે છે અને એવે ઠંડીમાં બરફ જેવા પાણીમાં કોઈને ઊભું રહેવાની હિંમત ચાલે ખરી? હા, અને ઉનાળો હોય તો કોઈ એવી હિંમત કરે? ત્યાં બીજો દરબારી બોલી ઉઠે છે, દરબારમાંથી બીજો દરબારી બોલે છે, શું બોલે છે? કે ખુદાવન, પૈસો અજબ ચીજ છે, ઇનામની લાલચે કોઈ જોખમ ખેડે ખરો? શું કહે છે? પૈસો એક એવી વસ્તુ છે જ્યારે જરૂર હોય તો એ ઇનામી લાલચે જોખમ ખેડે પણ ખરો? બાદશાહે મોટા ઇનામી જાહેરાત કરી, બાદશાહે મોટું ઇનામ આપવાની જાહેરાત કરી। 25 વર્ષના એક ગરીબ નવજુવાને આ ઇનામની શરત સ્વીકારી। એક 25 વર્ષનો નવજુવાન હતો જે ગરીબ હતો, તેના આ ઇનામની શરત સ્વીકારી। આથી બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો। નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો। હવે આજે શરત સ્વીકારી નવજુવાને એટલે બાદશાહે શું કર્યું, તળાવની આજુબાજુ ચોકીદારો ગોઠવી દીધા કડક, અને નવજુવાન આખી રાત પાણીમાં ઊભો રહ્યો। સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવજુવાન પાણીમાં ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો। સવાર પડ્યું ત્યારે બાદશાહ તળાવ પાસે આવ્યા અને જોયું તો નવજુવાન પાણીમાં ઊભો ઊભો ભગવાને પ્રાર્થના કરી રહ્યો હતો। બાદશાહ તેને શાબાશી આપવા જતા હતા, ત્યાં જ એક અદેખો ચોકીદાર બોલ્યો, હજુર, રાત્રે મેં એને તાપતો જોયો હતો। શું કહે છે? બાદશાહ, રાત્રે મેં એને તાપતો જોયો હતો, નવજુવાન બોલી ઉઠ્યો। આવું બોલે એટલે નવજુવાન સામે બોલે છે, હું તાપતો હતો? આવો ઘોડો શા માટે ગભરાવે છે? હું તો આખી રાત પાણીમાં હતો, તું તો એનો સાક્ષી છે। શું કહે છે કે હું તાપતો હતો, હું કેવી રીતે તાપતો હોય? હું તો આખી રાત પાણીમાં ઊભો રહ્યો છું અને ગોળો ગબડાવે છે, એટલે કે તું શું મજાક કરું છું? આવું ખોટું શું કરવા બોલું છું? તું તો પોતે સાક્ષી છે કે હું અહીંયા પાણીમાં જ ઊભો રહ્યો છું। ચોકીદાર બોલ્યો, મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખીને તું નહોતો ઊભો? શું કહે છે કે મહેલમાંથી જે દીવો મહેલમાં જે દીવો છે એ દીવાનો જે પ્રકાશ આવતો હતો એની સામે તે નજર નથી રાખી? બોડા નવજુવાને જવાબ આપ્યો, હા, આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી। અબોળો હતો નવજુવાન, ગરીબ હતો, એટલે જવાબ આપે છે, શું આપે છે કે હા,
આખીરા દીવાલ તરફના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી. અદેખા ચોકીદારે કહ્યું, ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરું ને? શું કહે છે કે ત્યારે તને એ દીવાની ગરમી મળી છે? એ ગરમી મળી તેથી તો તું જીવતો રહ્યો. હજુ આ માણસ ઇનામને લાયક નથી. શું કહે છે કે તને એ દીવાની ગરમી મળી એથી તો તું અત્યારે જીવતો છો, આખી રાત પાણીમાં ઊભો રહ્યો તો. એટલે હજુર એટલે કે બાદશાહ, આ માણસ ઇનામને લાયક નથી. નવજીવાને ઇનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા. હવે બાદશાહ સાંભળીને ત્યાંથી ઇનામ આપ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.